નમસ્તે, મારું નામ સોનમ છે. આ વિડીયોમાં હું તમને એડવાઇસ આપીશ કે શું કરવાનું જો તમને એવું લાગે કે તમારા છોકરાને ગ્રુપ વાઈ ક્યાં જવાનું, શું કરવાનું અને કેવી રીતના ધ્યાન રાખવાનું. આ બધી એડવાઇસ તમને મળશે હેલ્થીયર ટુગેધર વેબસાઇટમાં. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા છોકરાને સરખી દવા અને ટ્રીટમેન્ટ મળી જાય ટાઈમસર. હવે તમને હું 3 સિમ્પટમ્સની કેટેગરી આપીશ, એક લાલ, લીલું અને પીરું. એમાંથી તમને ખબર પડશે કેટલું સિરિયસ છે તમારું છોકરું. પહેલી કેટેગરી છે લાલ. જો તમને એમ લાગે કે આ એકે સિમ્પટમ્સ છે તમારા છોકરાને, તો તમારે 999 ફોન કરી અને તરત જ છોકરાને હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. હવે હું લાલ સિમ્પટમ્સ કહીશ. હોટ બ્લૂ થઈ જાય છોકરાના, શ્વાસમાં ઇરેગ્યુલારિટી સંભળાય, શ્વાસમાં અવાજ સંભળાય અને કા બ્રીધિંગમાં પોઝ સંભળાય. જ્યારે તમારું છોકરું શ્વાસ અંદર લે, તમને એક ખરાબ અવાજ સંભળાય, છોકરું રડતું હોય કે નહીં. છોકરાને શ્વાસ એકલો હોય કે ખાઈ પી કા બોલી ના શકે. જો છોકરું ફીકું પડી જાય, શરીર ઠંડુ પડી જાય કા ચામડીમાં ફેર પડી જાય, છોકરું એકલું રડે કે તમે ગમે એકલું કરો, તો એ છોકરું શાંત ના થાય. અગર તો છોકરું કન્ફ્યુઝ હોય કા નીંદર બહુ આવતી હોય અને ઊઠી ના શકે. અને છેલ્લો, જો શરીર ઉપર રેશ દેખાય અને એની ઉપર તમે ગ્લાસ મૂકો અને જો રેશ એની નીચે તમને હજી દેખાય. આ બધા સિમ્પટમ્સ લાલ કેટેગરીના હતા. આ એક વય તમારા છોકરાને તો 999 ફોન કરવાનો અને એમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લઈ જવાના. હવે હું તમને પીરા સિમ્પટમ્સ સમજાવીશ, જેના માટે અર્જન્ટ હેલ્પની જરૂર નથી, પણ જીપી પાસે જવાનું કા 111 ફોન કરવો જોઈએ. બ્રીધિંગ ફાસ્ટ થઈ જાય કા છોકરોને શ્વાસ લેવું અઘરું લાગતું હોય, તમને દેખાશે કે રિબ્સની નીચે, રિબ્સની વચ્ચે અને ગળામાં મસલ્સ વાપરતા હોય શ્વાસ લેવા માટે. જ્યારે એ શ્વાસ અંદર લે, તમને એક ખરાબ અવાજ સંભળાય જ્યારે છોકરું રડતું હોય. જો છોકરું 3 મહિનાની ઉપર હોય અને પૈસા નથી ગયો 12 કલાક સુધી, કા છોકરું 3 મહિનાની નીચે હોય અને પૈસા નથી ગયો 8 કલાક સુધી. જો ઠંડી ચડી હોય કા શરીર અને મસલમાં દુખાવો હોય, છોકરુંને નીંદર બહુ આવે, ઘેન આવતું હોય, તાકાત ના હોય અને રડતું રહે, તમે ગમે તે કરો પણ તાવ ના હોય, તોય છોકરું ઘેનમાં રહે, રડે અને સેટલ ના થાય, તમે રમકડા આપો, તરીને ફરો કા ખડાવો, તોય સેટલ ના થાય. છોકરું 3 થી 6 મહિનાના હોય અને તાવ 39 ડિગ્રીઝની ઉપર હોય, યાદ રાખજો વેક્સિન પછી તાવ થાય, પણ જોડીએ 2 દિવસ પછી અને પેરેસિટામોલ કંઈ ફેર ના કરે તો 111 ફોન કરજો. તાવડીએ 38 ડિગ્રીઝની ઉપર 5 દિવસ માટે. છોકરું સાજા ના થતા હોય અને તમને વ્યાધિ થતી હોય. આ બધા પીરા સિમ્પટમ્સ હતા. આવે તો તમારે જીપીને ફોન કરજો અર્જન્ટ અપોઇન્ટમેન્ટ માટે કા 111 ફોન કરજો. યાદ રાખજો, એક લાલ સિમ્પટમ્સ થાય આના પછી તો 999 ફોન કરજો કા એમરજન્સી ડિપાર્ટમેન્ટમાં છોકરાને લઈ જાજો. જો તમારા છોકરાને લાલ કા પીરા સિમ્પટમ્સ ના હોય તો એ લોકો લીલો કેટેગરીમાં હશે. એનો મતલબ કે એ લોકોની અર્જન્ટ મદદની જરૂર નથી, પણ તમને વ્યાધિ થતી હોય તો જીપી, ફાર્મસિસ્ટ કા હેલ્થ ફિઝિશિયન પાસેથી એડવાઇસ લેજો કા 111 ફોન કરજો. છોકરુને લાલ કા પીરા સિમ્પટમ્સ થાય તો 999 ફોન કરજો કા ઈડી લઈ જાજો. હું આશા કરું છું કે આ ટૂંકી ફિલ્મમાં તમને થોડી સમજણ પડી જશે કે તમારા છોકરાને તમારે મદદ માટે ક્યાં લઈ જવો જો બીમાર હોય અને ગ્રુપ લાગતું હોય.